વેરાવર ખાતે રાજ્યભરના માછીમારો અને આગેવાનો એકત્ર થયા હતા અને બેઠક યોજી જેતપુરના ઉદ્યોગોનું ગંદુ પાણી દરિયામાં ન ઠાલવવા દેવા સહિત માછીમારોને લગતા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી। વેરાવર મુકામે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા માછીમારોના અગત્યના પ્રશ્નો માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગુજરાત દરિયાઈ પટ્ટીના માછીમાર સમાજના તમામ પ્રમુખો અને પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મીટિંગના તમામ એજન્ડા વિશે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, રાષ્ટ્રીય ભાજપ બક્ષી પંચના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી, જાફરાબાદ ખારવા સમાજના અધ્યક્ષ ભગુભાઈ સોલંકી ઉપરાંત વણાકબારા, માંગરોળ, દીવ, ચોરવાડ, સુત્રાપાડા, ધામરેજ, મૂળ દ્વારકા, માધવાડ વગેરેથી અનેક અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તથા જખૌથી લઈને ઉમરગામ સુધીના તમામ માછીમાર સમાજના પટેલો, બોટ એસોસિએશનના પ્રમુખો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને એક સુરે બધાએ નિર્ણય લીધો હતો કે ઉદ્યોગોના ગંદા કેમિકલ્સ યુક્ત પાણી દરિયામાં ન છોડવા સરકારમાં રજૂઆત કરવી, દરિયાઈ માછીમારો માટે ખેડૂત જેમ કાયદો બનાવવો જોઈએ, પરંપરાગત માછીમાર હોય તે જ ફિશિંગ કરી શકે, ઉપરાંત ડીઝલમાં કેન્દ્ર સરકાર દ્વારા પહેલાની જેમ રાહત મળે અને લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગનો કાયદો સરકારે બનાવ્યો છે તે માટે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, તેમજ તેમાં બે પ્રશ્ન રહી ગયેલા છે તે ઉમેરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં એવી પણ ચર્ચા કરાઈ હતી કે PMMSY યોજનાઓમાં માછીમારોને SC ST જેમ OBC લાભ આપવા જોઈએ, કેમ કે ગુજરાતના દરિયાઈ માછીમારો OBC આવે છે, આવી અનેક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમાંની એક લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, પેરા ઘેરા ફિશિંગ ઉપર પ્રતિબંધ માટે અગાઉ પોરબંદર અને માંગરોળની મીટિંગમાં નિર્ણય લીધો હતો, તેને ગુજરાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો અને આવી ફિશિંગ ઉપર નવો કાયદો બનાવવામાં આવ્યો છે। સાથે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીને મળીને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ દ્વારા બાકી પડતરમાં રહેલા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવશે, સાથે મીટિંગમાં લીધેલા તમામ એજન્ડાની અમલવારી થાય તેના માટે તમામ માછીમારોએ ઠરાવ પસાર કરેલો હતો તેવું અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડીએ જણાવ્યું હતું। પવન જીવાભાઈ શિયાળ, સમસ્ત ગુજરાત ખારવા સમાજ બારગામ સમાજના પ્રમુખ છું અને આજની આ બેઠક અખિલ મચ્છીમાર મહામંડળ અને અમારા કિશોરભાઈ જે પ્રમુખ છે એમની અધ્યક્ષાને અહીંયા બેઠક યોજવામાં આવી છે, ત્યારે આ સમગ્ર મચ્છીમારો આપણા જે કે ગુજરાતના સમગ્ર મચ્છીમારો આવ્યા છે, જેમ કે ઓખાથી લઈને જાફરાબાદ સુધી અને કચ્છથી લઈને આપણે છે આપણા વલસાડ સુધીના લોકો બધા અહીં જોડાયેલા છે, દરેક સમાજના પ્રમુખો, ઉપપ્રમુખો, માજી માણસો, પછી આપણા સમાજના વરિષ્ઠ આગેવાનો એ સૌ સાથે જોડાઈ અને અમારી જે આજના મુદ્દાઓ છે, ખાસ કરીને જેતપુરનો જે વિષય છે એ અમારા આવનારા દિવસોમાં ખૂબ આગળ જઈ અને એના માટે મહેનત કરવાની રહી અને જે સરકારે જે યોજના એની બહાર પાડી છે તો એના ઉપર કઈ રીતે સરકારને આપણે સાથે લઈ અને અમને વિશ્વાસમાં રાખી અને એના ઉપરનું કઈ રીતે નવો કાયદો લઈ આવીને એને બંધ કરે તો અમારી આ ખાસ કરીને એ આજની બેઠક છે અને સાથે પરંપરાગત માછીમારો જેમ કે અમે અગાઉના દિવસોમાં પહેલાં 3-4 વર્ષથી અમને એની પહેલાંથી પણ અમારી પરંપરાગત માછીમારોની વ્યાખ્યા નક્કી કરવામાં આવે જેથી કરી અને સમાજના દરેક લોકો જે છે એ છેવાડાના લોકો સુધી એનો લાભ લઈ શકે અને સરકારની જે યોજનાઓ છે એ મચ્છીમાર ખરી ખરે મચ્છીમાર છે એના સુધી પહોંચી શકે એના માટેનો અમે આ મુદ્દા લીધેલા છે અને સાથે એ બી આજની બેઠક છે અમારા જે આ જેટલા પણ મુદ્દાઓ છે એને આગળ કઈ રીતે લઈ જવા અને અમારા જે વરિષ્ઠ ટીમ છે અને એમની સાથે રહી અને આ સરકાર અમારા જે પ્રશ્ન છે વહેલી તકે એને નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ। જીતુભાઈ મોમ્બે
ખારવા છું, ગુજરાત ખારવા સમાજનો પ્રમુખ છું અને વેરાળ સમજતા ખારા છું પટેલ છું. આજે અખિલ ગુજરાત માછીમાર મહાનુબંધના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુમારના અધ્યક્ષસ્થાને જે ગુજરાતની માછીમાર સમાજની મિટિંગ રાખવામાં આવી, એમાં સમગ્ર ગુજરાતમાંથી માછીમાર સમાજના આગેવાનો વધાર્યા છે. આ મિટિંગનો હેતુ એ જ છે કે ઘણા ટાઈમથી અમે સરકારમાં રજૂઆત કરી છે, લાઇન ફિશિંગ, એલઈડી લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ બધી પ્રશ્નો હતા અમારા, એની ઘણા ટાઈમથી રજૂઆતો હતી સરકારની, મેં અવારનવાર રજૂઆત કરવા છતાં અત્યારે આજે મિટિંગ રાખવામાં આવી. મિટિંગ રાખવાને રાખી લીધી ત્યાર પછી અમને પરિપત્ર આવ્યો કે સરકાર દ્વારા જે માછીમારોની માંગણી હતી, ઘણી બધી માંગણી હતી, બે માંગણી ઇમરજન્સી પૂરી કરવામાં આવી છે, જે એક લાઇન ફિશિંગ છે એ અને લાઇટ એલઈડી લાઇટ ફિશિંગ. તો સરકારનો અમે આભાર માનીએ છીએ અને બાકીના પ્રશ્નો અમારા છે એના માટે પણ સરકારમાં રજૂઆત કરવા બધાએ ચર્ચા કરી અને કમિટી તો છે જ અમારી, કમિટીમાં ઉમેરો કરી અને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં અમે રજૂઆત કરવા જવાનું છે. કારણ કે દરિયામાં દિવસે દિવસે પોલ્યુશન વધતું જાય છે, કાંઠાના માછીમારો છે, નાના માછીમારો માછીમારી કરી શકતા નથી કારણ કે કેમિકલવાળું પાણી આવે છે. અત્યારે આખા સૌરાષ્ટ્રના કાંઠામાં 6 પ્લાન્ટ છે તો આવી હાલત છે. તો જેતપુરનો પણ અમારા એ લોકો એવી માહિતી છે કે એને પ્લાન્ટની મંજૂરી આપવાના છે. તો જેતપુરનો 300-400 પ્લાન્ટ છે, એનું કેમિકલ દરિયામાં ડાયરેક્ટ પડશે, માછીમારો શું કરશે? અને તે પ્રમાણે આવનારા ગુજરાત આખા ગુજરાતમાં ઘણી જગ્યા ભાવનગર પણ પ્લાન્ટ લઈ રહ્યો છે કે બધા પ્લાન્ટને મંજૂરી આપે. એટલે એના માટે મિટિંગ કરીને અમે સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનું કે એ મજૂરી ન આપે અને કેમિકલવાળું પાણી દરિયામાં ન આવે. કારણ કે દરિયા પર કરોડો લોકોની રોજી રોજ કરે છે. તમે જોશો 2022-23માં 1,75,000 ટનનો મચ્છીનું ઉત્પાદન થયું, એમાંથી ખાલી 65,000 ટન અમે એક્સપોર્ટ થયું. તો ભારત સરકારને 62,000 કરોડનું ઊંડાણ મળ્યું આ ભારત સરકારના કપડા પર છે 2022-23ના અંદર. તમે વિચાર કરો કે અમારો 85% જે એક્સપોર્ટ થાય છે એમાં ભારત સરકારને 62,000 કરોડનું ઊંડાણ કમાઈને આપીએ છીએ, તો અમે તો સરકારના ગમાવ નીકળ્યા છે અને અમે સાથે સાથે લાખો લોકોને રોજીરોટી આપીએ છીએ. તો સરકારે અમારી વાત માની અને નિર્ણય લે એવી અમે સરકાર પર આશા રાખીએ છીએ. જીતુભાઈ વાત કરો. બેલજી કાનજીભાઈ મસાણી, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના સદસ્ય. અખિલ ગુજરાત માછીમાર મહામંડળનું નેતૃત્વ સમસ્ત ગુજરાતના માછીમારો માટેનું છે. આજે વેરાવળ મુકામે સમસ્ત ગુજરાતના માછીમાર આગેવાનો એકત્રિત થયા છે. ગુજરાતના દરિયામાં ઉદ્યોગોનો ગંદો ઝેરી કચરો નાખવાની કોશિશ ઉદ્યોગપતિઓ દ્વારા થઈ રહી છે અને સરકાર એમાં માછીમારોનું હિત વિચારીને આગળ વધે, માછીમારોને વિશ્વાસમાં લઈને આવી જે દરિયામાં ઝેરી કચરો નાખવાની જે યોજનાઓ છે એને બંધ કરે. કારણ કે સમગ્ર ગુજરાતના માછીમારો ખૂબ અશિક્ષિત છે, ગરીબ છે અને એની સંપૂર્ણ રોજીરોટી દરિયાને આધારિત છે. એની બોડી આ બધું દરિયામાં જાય, એની જાન જોખમમાં લઈને દરિયામાં ફિશિંગ કરે છે. ભણેલા ગણેલા હોશિયાર માણસો, પૈસાદાર માણસો ફિશિંગમાં જોડાયેલા નથી. એટલે સરકારને અમે અધિક વિનંતી કરીએ છીએ આજે આ બેઠકથી કે દરિયામાં કોઈ પણ પ્રકારના ઝેરી કચરાને નાખવાની, ઝેરી પાણીને નાખવાની, કોઈ પણ ઝેરી વસ્તુ નાખવાની કોશિશ કોઈ કરતા હોય તો એને અટકાવે. આમ નહીં થાય તો અમારે કાયદાકીય રીતે પણ કોર્ટમાં આ મુદ્દાને લઈ જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. આગામી ભાવિ જો પેઢી છે અમારી, એને ટકાવી રાખવા માટે, એના ભરણ પોષણનું ધ્યાન રાખવા માટે અમારે આ જાગૃતિ અભિયાનના રૂપે પણ આજની આ બેઠક છે. બીજી વાત એ છે કે ડીઝલના ભાવો બહુ હાઈ થઈ રહ્યા છે વિશ્વકક્ષાએ અને ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાની ફિશિંગ છે દૂર દૂર સુધી જઈને કરવી પડે છે. નાના માછીમારો પણ આજે જે એક દિવસની ફિશિંગ હતી આજે 20-21 દિવસની ફિશિંગ થઈ ગઈ છે. કેટલાક માછીમાર ભાઈઓ 30 દિવસે પણ ફિશિંગમાંથી આવે છે. ડીઝલનો વપરાશ ખૂબ છે, પેટ્રોલ કેરોસીનનો વપરાશ ખૂબ છે. કમાણીનો મોટા ભાગનો ખર્ચ ડીઝલ અને પગારમાં વપરાઈ જાય છે. બોટ પેન કે હોડીના માલિક પાસે કંઈ પોતાના પરિવારને બચાવવાનું અર્ન રહેતું નથી, એટલે એના માટે પણ ડીઝલના ભાવોમાં કેવી રીતે માછીમારોને મદદરૂપ થઈ શકાય એવી સરકારની યોજનાઓ ઘડાય એના માટેના અમારા પ્રયત્ન છે. જો કે સરકારશ્રી દ્વારા માછીમારોને અપાતા ડીઝલ ઉપર વેટ નથી લેવામાં આવતો અને કેરોસીન અને પેટ્રોલ ઉપર 50 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એના માટે સરકારનો અમે આભાર માનીએ છીએ. પરંતુ ભયંકર
ઈંધણ વપરાવવાના કારણે અમારું તમામ જે કમાણી છે એ આ બધી વસ્તુ ખરીદીમાં જતી રહી છે, એટલે એમાં ધ્યાન આપીએ. માછલીના ભાવ સોલમ જે પ્રમુખ શ્રી ખારવા સમાજ ગોટેશન જાફરાબાદ સરકારને માછીમારો ભેગા થયા છે. એ બહુ ઘણા મુદ્દાઓથી માછીમારો અત્યારે પરેશાન છે. લાઈન ફિશિંગ સરકારનો, પહેલો તો હું એક આભાર માનું છું કે સરકારે 17 તારીખે જે 2003ના જીઆરમાં ફેરફાર કરી અને નવો જે જીઆર બનાવ્યો એમાં લાઈન ફિશિંગ, એલઈડી ફિશિંગ, લાઈટ ફિશિંગને ઉપર બેન મૂકી છે. જે કેલે આઈએમબી ક્રોસ કરે એને ફાઇન મૂકવાની છે. આ બધા મુદ્દા છે સરકારે લીધા, કાયદો કે સરકારનો આભાર છે. વિશેષમાં કે જે અત્યારે માછીમારો દરિયાની અંદર ડૂબી જાય છે ફિશિંગ દરમિયાન, એની ડેડ બોડી નથી મળતી. ડેડ બોડી ન મળે એટલે એના પરિવારને કોઈ પણ જાતનો વીમા અથવા સરકારશ્રીનો કોઈ પણ જાતનો લાભ મળતો નથી. જે સરકારશ્રીના, ગુજરાત સરકારના 2 લાખ, કેન્દ્ર સરકારના 3 લાખ, આ કોઈ પણ વસ્તુ મળતી નથી. વિશેષમાં એને જે પ્રાઇવેટ વીમો કાઢેલો હોય આ વીમો પણ એને મળતો નથી. તો સરકારશ્રીએ કોઈ પણ એક એવી એજન્સી ફિક્સ કરવી જોઈએ કે ભાઈ દરિયાની અંદર માછીમાર ડૂબી ગયો, એની ડેડ બોડી નથી મળી, તો એને આ એજન્સી જે ડેડ સર્ટિફિકેટ આપે ટૂંક સમયની અંદર, તો એના જે મરનારના કુટુંબને રાહત મળી શકે. બીજું કે આજે અમારા માછીમારોની જે પોતાની સંસ્થા છે જીએફસીસી લિમિટેડ, તો એની અંદર ડાયરેક્ટરની ભરતી છે, ચેરમેનની ભરતી છે, આ પણ સરકારશ્રી દ્વારા થતી નથી. જો આ કરવામાં આવે તો આવતા દિવસોની અંદર માછીમારોના જે ડીઝલની અંદર ફાયદો થાય છે. હાલમાં જીએફસીસી જે નાયરાનું ડીઝલ લે છે તો એની અંદર અમને જે અગાઉના વર્ષોની અંદર જે આઈઓસીનું ડીઝલ લેવા ત્યારે 3 રૂપિયા 28 પૈસા અમને ડાયરેક્ટ કાપીને આપતા લીકરે, તો અત્યારે કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. ને અમારે કિંમતી અમારા પડોશી જે અત્યારે વણાકપારા દીવ છે એને અમારાથી 25 રૂપિયા લીટરે ડીઝલ સસ્તું મળે અને અમારે ગુજરાતના માછીમારોને આ ડીઝલ અમારે મૂંગાવવામાં લેવું પડે છે. તો અમે અગાઉ કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી છે, ગુજરાત સરકારને રજૂઆત કરી છે, અમને શું કામ અમે અમારા નજીકમાં દીવને વણાકપારાને સસ્તું મળતું હોય તો અમને ગુજરાતને શું કામ ન મળે. તો આને માટે અમે લડત કરવાના છે. વિશેષમાં જે પાકિસ્તાનની અંદર આપણા માછીમારો પકડાઈ જાય છે અને ત્યાંને ત્યાં એ મૃત્યુ પામે છે, તો એને સરકારશ્રીએ કંઈક એના કુટુંબી માટે એવી રાહત પેકેજ રજૂ કરવું જોઈએ જેને કારણે એના કુટુંબને કંઈક રાહત રહે. અને અગાઉના જે મારા ભાઈઓએ જે કીધું કે રજૂઆતી સરકારની અંદર કરી છે કે જે જેતપુરનું કેમિકલ છે, પછી દક્ષિણ ગુજરાતના અંદર વાપીનું છે, આ તમામ જગ્યાએથી જે કેમિકલ દરિયામાં ઠલવા આવવાનું નક્કી કરેલું છે, આનો અમારે આખો ગુજરાત માછીમાર સમાજ સખત રીતે વિરોધ કરે છે.